સુરતમાંથી ચોરીની કારનું રીપાસિંગ કરી તેને સસ્તા ભાવે વેચી દેવાના આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે, જેમાં એમપી મહારાષ્ટ્રથી પણ ચોરાયેલી રૂપિયા 1.3 કરોડની કિંમતની 19 કાર કબજે કરી છે. આ લોકો આરટીઓ એજન્ટ સાથે મળી ચોરેલી કારનું રીપાસિંગ કરી તેને સસ્તા ભાવે વેચતા હતા. આ ઘટનામાં રાજકોટના ધોરાજી તાલુકાના તોરણિયા ગામનો વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા પાસે મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતો મનીષ ઉર્ફે રાજુ દેવસિંહ ચોવટિયા ચોરીની 50થી વધુ કાર ચોરી કરીને રીપાસિંગ કરાવીને વેચતો હતો, જેમાં સુરત પોલીસને રાજુ ચોરેલી ટવેરા ગાડી સાથે આવવાનો હોવાની બાતમી મળતા વોચ ગોઠવીને રાજુ ઉર્ફે મનીષને જૂનાગઢ પાસિંગની ગાડી સાથે પકડવામાં આવ્યો હતો. સાથે સાથે ચેસિસ નંબર ચેક કરતા તે ગાડી સુરતની જણાઈ આવી હતી. આ સાથે તેણે કબૂલાત આપતા કહ્યું હતું કે અમારી ગેંગ એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી 50થી વધુ લક્ઝુરિયસ કાર ચોરી કરી હતી, જેમાંથી 1.3 કરોડ કિંમતની 19 કાર પર કબજો કરાયો છે.